મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ તો અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠ બાદ હવે ગુજરાત યુનિવર્સિટી અને કોલેજોમાં પણ સફાઈ અભિયાન જે છે હાથ ધરવામાં આવશે આવતીકાલે પદવીદાન સમારોહમાં પહેલા ગુજરાત યુનિવર્સિટીમાં સફાઈ અભિયાન જે છે હાથ ધરવામાં આવશે તો ગુજરાત યુનિવર્સિટી અને કોલેજોમાં પણ સફાઈ અભિયાન જે છે શરૂ કરવામાં આવ્યું છે પાનની પિચકારી મારશે તો રૂપિયા 1000 નો દંડ જે છે ફટકારવામાં આવશે ત્યારે અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ બાદ હવે ગુજરાત યુનિવર્સિટી અને કોલેજોમાં પણ જે છે સફાઈ અભિયાન હાથ ધરાશે આવતીકાલે પદવીદાન સમારોહ પહેલા ગુજરાત યુનિવર્સિટીમાં સફાઈ અભિયાન હાથ ધરાશે આજ સમાચાર ઉપર જે છે ભૂમિ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે જી ભૂમિ ગુજરાત વિદ્યાપીઠ બાદ જે છે યુનિવર્સિટીમાં પણ જે છે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે શું વિગતો મળી રહી છે બિલકુલ હિના આવતીકાલે ગુજરાત યુનિવર્સિટીનો 71મો પદવીદાન સમારોહ છે ત્યારે ગુજરાત વિદ્યાપીઠમાં પણ જે રીતે રાજ્યના રાજ્યપાલે સફાઈ અભિયાન હાથ ધર્યું હતું અને 4 દિવસ સુધી સતત તેમણે સફાઈ કરી હતી અને ગુજરાત વિદ્યાપીઠમાંથી કચરો બહાર કાઢ્યો હતો અને સફાઈ માટે જાગૃતિ ફેલાવવા માટે પણ કહ્યું હતું ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં પણ આવતીકાલે પદવીદાન સમારોહ છે અને યુનિવર્સિટીમાં અત્યારે જે રીતે દ્રશ્યો જોવા મળી રહ્યું છે અહીંયા કચરાના ઢગ જોવા મળી રહ્યા છે ગુજરાત યુનિવર્સિટીમાં રાજ્યપાલે પદવીદાન સમારોહ પહેલા મુલાકાત લેવાના ગ્રાઉન્ડ ફ્લોર પર પોસ્ટરો લગાવવામાં આવ્યા છે કે જો કોઈ પણ વિદ્યાર્થી ગંદકી કરતો ઝડપાશે તો તેની પાસેથી 1000 રૂપિયા જેટલો દંડ લેવામાં આવશે પરંતુ પોસ્ટરો એટલા નાના છે કે કોઈ પણ ના ધ્યાનમાં ન આવે ને માત્ર અમુક જગ્યાઓ પર જ આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે નક્કી જે જગ્યાએ ગંદકી છે ત્યાં આજુબાજુમાં પોસ્ટરો લગાવે અને જે કેમ્પસમાં પણ પોસ્ટર લગાવવાની જરૂરિયાત હતી પણ કોઈ પણ જગ્યાએ અત્યારે પોસ્ટરો છે તે નથી જોવા મળી રહ્યા પરંતુ મેઇન બિલ્ડિંગની આજુબાજુ અત્યારે કચરાના ઢગ જોવા મળી રહ્યા છે જી ના જે ભૂમિ ધન્યવાદ સમગ્ર વિગત